સમગ્ર ઉત્તર ગુજરાતમાં મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે સોરે કરા સંગાર સજો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. જો કે ગત વર્ષે નૈવત વરસાદના પગલે રાજસ્થાન તેમજ ગુજરાતના અન્ય પ્રવાસીઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો, પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના પગલે પોરો ફોરેસ્ટ પ્રવાસીઓનું પ્રથમ મનગમતું સ્થળ બને તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોરો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું એકમાત્ર પ્રી વેડિંગ ફોટો સ્ટેશન છે, તો બીજી તરફ પૌરાણિક મંદિરો સહિત કુદરતનો સાનિધ્ય માનવા માટે મિની કાશ્મીરની ઉપમા પામી ચૂક્યું છે. સાથોસાથ સતત વરસાદ થયાના પગલે ગત વર્ષે ઊંચા પાણીથી સુકાઈ ગયેલા ઝરણા સહિત પાણીના ધોધ પણ વહેતા થયા છે. સામાન્ય રીતે કુદરતનો આવો નજારો જોવા માટે શેક કાશ્મીર સુધી લાંબા થવું પડતું હોય છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કુદરતી રીતે જ અસ્તિત્વ પામેલા ઝરણા તેમજ ધોધ કાશ્મીરની અનુભૂતિ કરાવે છે. જોકે વહીવટીતંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિવિધ પ્રયાસોના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુદરતનું સાનિધ્ય માણવા માટે પોરો ફોરેસ્ટનું નામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. તેમજ હાલના તબક્કે પોરો ફોરેસ્ટ ફરી એકવાર સોર શણગાર સજે પ્રવાસીઓને આકર્ષવા તૈયાર થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઈડરમાં સારો વરસાદ આવી રહ્યો છે. એ પ્રમાણે અહીંયા આગળ સારા સારા ઝરણા ચાલુ થઈ ગયા છે. ઉપરથી ઉપર આખું અમે દર શનિ રવિ આમ ટ્રેકિંગ માટે જતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાએ. એમાં એક મિત્રએ અમને કીધું કે સારી જગ્યા અહીંયા જોવા જેવી છે. અમે અહીંયા આગળ બધા મિત્રો સાથે આવેલા અને ઉપર સુધી ટ્રેકિંગ કર્યું. એટલી સરસ જગ્યા છે અહીંયા આગળ કે નજીકમાં ક્યાંય આવી જગ્યા નહીં મળે તમને જોવા માટે. એટલે તમારે અહીંયા આગળ આવવું જોઈએ દરેકે અને ઈડરમાં અને સારી જગ્યા છે. સાબરકાંઠાનું ઈડર આમ તો હોટેસ્ટ સિટી તરીકે જાણીતું છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક કક્ષાએ થઈ રહેલા વરસાદના પગલે અરવલ્લીની ગિરિકંદરાઓમાં વિવિધ ઝરણા તેમજ ધોધ વહેવાની શરૂઆત થઈ છે. જોકે ઈડર ગઢ નજીક આવેલ પહાડો ઉપરથી વહેતા આ ધોધનો પ્રવાહ તેમજ દ્રશ્ય એવા તો મનમોહક છે કે કોઈ પણ વ્યક્તિને ઘડીભર થંભાવી દે છે. ત્યારે સતત વરસાદના પગલે વહી રહેલા આ ઝરણા તેમજ સ્થાનિક કક્ષાએ ખૂબ મહત્વના બની રહ્યા છે. સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ઈડરના વિવિધ પૌરાણિક સ્થળો સહિત ઈડર ગઢ મામલે ટ્રેકિંગ કરનારા લોકો માટે પણ આ સ્થળ ખૂબ મહત્વનું બની રહ્યું છે. અમે પોલા ફોરેસ્ટમાં અહીંયા ધંધો કરીએ છીએ. હવે વરસાદનું વાતાવરણ વધારે છે, પ્રવાસીઓ આવે છે અહીંયા અને અમને રોજગારી મળે છે. ઝરણા ચાલુ થયા છે, ધોધ પણ ચાલુ થયા છે. આ પ્રવાસીઓને લીધે અમને રોજગારી મળે છે અને અમારા ઘરના ગુજારણ ચાલે છે અને અમે સારી રીતે છોકરો પણ ભણાવીએ છીએ. છોકરાને જરૂરિયાતની વસ્તુ પણ અમે લઈ શકીએ છીએ. પહેલાં તો અમને બહુ મુશ્કેલી હતી પણ હવે અમને બહુ સરસ રોજગારી મળી રહેશે. બરંડા જીવીબેન કાંતિલાલ. એક તરફ પોરો ફોરેસ્ટની સુંદરતા જાળવી રાખવા માટે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રતિબંધો વાહનોની અવર જવર સહિત કેટલીક બાબતોની છૂટછાટ આપવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યા હજુ પણ ખૂબ મોટો વધારો થશે તે નક્કી છે. લલિત રામોર, ZSTV, વિજયનગર.